આપણા હથિયાર છે અને વિદેશમાં ગાડીએ ઢોકા રાખો પણ તમને ના પડે ને ગાડીએ ઢોકા રાખો હે ફરજિયાત ઢોકા રાખો ગાડીમાં અને પાણી તો ગમતા ને ગમે નહીં એક પણ ગેડ આવે ધંધુકાના ભાજપના ધારાસભ્યની હાજરીમાં ક્ષત્રિય માટે ઉશ્કેરણીજનક ભાષણ વર્ગ વિગ્રહના એંધાણ સામે આવ્યા છે. ધોલેરાના સોઢી ગામે શુક્રવારે કોળી સમાજના આગેવાનોની મીટિંગ મળી અને આ બેઠકનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. બે સમાજ વચ્ચે વૈમનસ્ય ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સમુદાયનો ઉલ્લેખ કરી ઉશ્કેરીજનક ટિપ્પણી આપવામાં આવી રહી છે અને હવે સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ રિપોર્ટમાં એ વિડીયોમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને કોણ છે એ વ્યક્તિ, શા માટે તેઓ આવું કહી રહ્યા છે, એ તમામ વિગતો જાણવાનો પ્રયાસ કરીશું. એક ખાસ સમુદાયના લોકોને ઉશ્કેરતો હોય તેવો આ વિડીયો વાયરલ થયો છે. ધંધુકાના ધારાસભ્યની હાજરીમાં ધોકાવડી કરવાની વાત પણ સામે આવી છે અને બે સમુદાય વચ્ચે ઝેર ફેલાવતો આ શખ્સ કોણ છે તેને લઈને ચર્ચા ચારે કોર ચાલી રહી છે. સૌથી પહેલા જુઓ એ તેની એક નાનકડી ઝલક. ધોલેરાના સોઢી ગામે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને અહીંના નીરુભાઈ દ્વારા ઉશ્કેરણીજનક ભાષણ કરવામાં આવ્યું હતું. આ ભાષણમાં કહેવામાં આવ્યું છે કે ગાડીઓમાં ધોકા રાખો, જે સામે આવે તેને પાડી દો. કાયદો કાયદાનું કામ કરે છે ને, આપણે આપણું કામ કરવાનું છે. આ વિડીયોમાં સમાજને ઉશ્કેરવામાં આવી રહ્યો છે અને ધંધુકાના ધારાસભ્ય ત્યાં હાજર હોય છે છતાં પણ તેઓ રોકવાનો તેમને પ્રયાસ નથી કરતા તેને લઈને પણ વાતો વહેતી થઈ છે. શા માટે તેઓ આ ભાષણને ચાલવા દે છે તેવી વાતો પણ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ ચાલી રહી છે. લોકો ટિપ્પણી પણ કરી રહ્યા છે, શું આ ધારાસભ્ય ત્યાં હાજર હતા તો તેમની ફરજ નથી બનતી કે તેમને રોકે અને કહે કે આવા પ્રકારનું નિવેદન તમે ન આપો, બે સમુદાય વચ્ચે પાટા પાડવાનો પ્રયત્ન ન કરો, ક્ષત્રિય સમાજ માટે આવી આપત્તિજનક ટિપ્પણી પણ તમે ન કરો. શું એમની ફરજ નથી આવતી કે તેમને આ રોકે, આ વ્યક્તિ જે ભાષણ આપી રહ્યા છે, વાયરલ વિડીયો જેમનો થઈ રહ્યો છે તેને રોકે, પરંતુ આવા કોઈ પણ પ્રકારના જે પ્રયાસો છે એ ધારાસભ્ય નથી કરતા અને આખરે આ ભાષણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ જાય છે. આ સમગ્ર મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો. ફરી જોઈ લઈએ તેમનું આખું ભાષણ. આપણું એક જ મેં કીધું ભારત આઝાદ થઈ ગયો, આપડે આઝાદ નથી. આપણે એક મુઠ્ઠી ભર દરબાર અહીંયા જો આપણી પર રાજ કરતા હોય, કોળીને તો હાથા બનાવ્યા છે. શું બનાવ્યા? બે અનિલ ભાઈ વાત કરી ને કે ભાઈ આપડે કોળી ભેગા હતા, વર વિગ્રહ ને પણ વિશેષ માં આપને આપડે લો રેડ છું તો આઝાદી મળશે. શું મળશે આપણને? આઝાદી. બધા મીઠું મીઠું બોલશે તો આઝાદી. કાયદો કાયદાનું કામ કરશે તો ભાઈ આપણે પોલીસ સ્ટેશન માં જવાની તૈયારી જ રાખવાની. આપડે કોક ને મારવી નો જ રહે, આપણને મારવે. પણ કાળુભાઈ ને એ કઉ છું કે સ્થાનિક જેટલા પોલીસ વાળા દરબારુ છે ને, એની બદલી ની તૈયારી કરજો અને અજાણેલા લાવો, કોઈ પણ બીજા લાવો, સ્થાનિક ને કાઢો. કારણ કે મેં મને અહીંયા
ફોન કર્યો હતો, અહેમદ દીકરા એ મારે વાત કરી હતી, કાળુભાઈ ને લાઈન માં લીધા હતા, અનિલ કરીને વાત કરી હતી, મેં ઓલા મુન્નાભાઈ મોકલ્યા હતા, આયા હતા દરબાર ને જ મોકલ્યા હતા મેં, કે ભાઈ ના કરે તમે જાઓ શું છે તમારા દરબાર હોય, જે સમય આપણા હાથ છે આપણા હથિયાર છે, અને વિશેષ માં ગાડી ધોકા રાખો કોણ તમને ના પડે છે, ગાડી ધોકા રાખો હે ફરજિયાત ધોકા રાખો ગાડી માં, અને પાડી તો તમતર ગમે ને એક્સ વાય ઝેડ આવે, નીરુભાઈ નડવો નીરુભાઈ ને પાડતો, પણ આપણા ગોળી આગળ એટલી બધી કઈ હવા કે ઝાંક છે નહીં, ડીઝલ ની ચોરી, લોખંડ ની ચોરી, ગંભાઈ ની ચોરી, હવે અરે હરેક પ્રકાર ની ચોરી કરી છે, ને એ લોકો બરોબર ખટારો હાંજો હોય ને તો લઈ જાય છે, પાછા લઈ જાય છે ને, સાંભળ્યું નથી આ બધી અમે માહિતગાર છીએ આમાં. તો આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ફરી મળીશું. નમસ્કાર.